नमस्कार, दूरदर्शन समाचार में आपनु स्वागत छे। शुरुआत करिए मुख्य समाचार थी। प्रधानमंत्री ना 7 दिवस ना विदेश प्रवास में पहलो पड़ाव बन्यो आयरलैंड डबलिन। 60 वर्ष बाद आयरलैंड पहुंचनारा पहला भारतीय प्रधानमंत्री बन्या श्री नरेंद्र मोदी। प्रधानमंत्री मोदी ने आयरिश प्रधानमंत्री एंडी केनी वच्चे मंत्रणाओ बाद व्यापार विज्ञान टेक्नोलॉजी खेतीवाड़ी और शिक्षण क्षेत्र में थशे करार। डब्लिन में स्थायी थयेला भारतीयों ने मळशे मोदी ना प्रवचन नो लाभ। गृह राज्यमंत्री रजनी पटेले कह्यु गुजरात की शांति डोहड़वा मांगता तमाम तत्वों सामे कायदो पूरेपूरी रीते कायदानुं काम करशे। गैरमार्गे दौरता तत्वों ने ओळखी काढ़वा जनता ने पण करी अपील। सुरेन्द्रनगर आसपास ब्रॉडगेज लाइन नाखवाना मेगा ब्लॉक ने लीधे आवतीकाले 5 कलाक बंद रहेशे रेल व्यवहार। सौराष्ट्र तरफ जती अने आवती 10 ट्रेनों खोरवाशे समयपत्रक, छता मुसाफरोनी हालाकी घटाड़वा रेलवे तंत्रए भर्या जरूरी पगला। स्वाइन फ्लू ने डेंग्यू सहित विविध तावना रोगचाड़ा ने लीधे सावध बन्यू आरोग्य तंत्र। जीवलेण तावना दर्दियों माटे सिविल हॉस्पिटल में गोठवाई छे पूरती तबीबी व्यवस्था। જોઈએ સમાચાર વિગતવાર। આયર્લેન્ડના ડબલિન હવાઈ મથકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો કાફલો આવી પહોંચતા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। 60 વર્ષમાં પહેલી વખત આયર્લેન્ડ પહોંચનારા ભારતીય પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદી બપોર બાદ આયર્લેન્ડના પ્રધાનમંત્રી એન્ડી કેની સાથે પરસ્પર હિત જાળવતી મંત્રણા હાથ ધરશે। વહેલી સવારે નવી દિલ્હીથી આયર્લેન્ડ તથા અમેરિકાના 7 દિવસના પ્રવાસે રવાના થતી વખતે પ્રધાનમંત્રી શ્રી મોદીએ આયર્લેન્ડ સાથેના વેપાર ઉદ્યોગ ક્ષેત્રમાં મહત્વના કરાર થવાની આશા વ્યક્ત કરી હતી। ડબલિનમાં રોકાણ દરમિયાન પ્રધાનમંત્રી ત્યાં વસવાટ કરતા 2000થી વધુ ભારતીયોને સંબોધન કરવાના છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ વડે મૌન તોડ્યું છે કે પોલીસથી ભાગતા ફરતા સોમનાથ ભારતીએ આત્મસમર્પણ કરી પક્ષતા પરિવારની આબરૂને વધુ ખરડાતી અટકાવી જોઈએ। સોમનાથ ભારતીની પત્નીએ દાખલ કરેલા પારિવારિક હિંસાના કેસમાં દિલ્હી પોલીસ સોમનાથ ભારતીને અદાલત સમક્ષ રજૂ કરવા માટે શોધી રહી છે। કેજરીવાલ સરકાર પણ તેમના પૂર્વ કાયદા મંત્રી સામેના કેસને લીધે ક્ષોભમાં મુકાયેલી છે। गृह राज्यमंत्री रजनी पटेले कह्यु गुजरात की शांति डोहड़वा मांगता तमाम तत्वों सामे कायदो पूरेपूरी रीते कायदानुं काम करशे। तेमणे गैरमार्गे दौरता तत्वों ने ओळखी काढ़वा जनता ने पण आग्रह भरी अपील करी हती। गई रात्रे जे प्रकारे आखी घटना बनी अने कोर्ट समक्ष आखो विषय लई जवामां आव्यो, नामदार कोर्ट समक्ष पण जे घटना सातत्यपूर्ण हती एनी वातचीत करवामां आवी छे अने પોતે જ આ પ્રકારે ક્યાંય જઈ અને આખા રાજ્યના પ્રજાજનોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે કે મને પોલીસે કાઢી રાખ્યો, જેમાં બિલકુલ સત્ય નથી। એટલે હવે પ્રજાજનોએ જ વિચારવાનું છે કે આ કયા પ્રકારનું એમનું કામકાજ છે। ગઈકાલે જ વાત થઈ હતી કે જે પ્રકારે અરવલ્લીમાં એક શ્રદ્ધાંજલિની સભામાં હાર્દિક ગયા હતા અને એમણે જે જાહેરનામાનો ભંગ કર્યો હતો એના કારણે પોલીસે એમણે પકડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કાલે જ વાત થઈ હતી કે પોલીસ એમણે પકડી શકી નહોતી અને એ એમની જ રીતે ક્યાંક ગયા હતા। એટલે આજે પોલીસે ગાંધી રાખવાની જે વાત છે એમાં કોઈ તથ્ય નથી। મેં કહ્યું એમ જાહેરનામાનો ભંગ કરવા બદલ એમના અન્ય સાથીઓને પણ પકડવામાં આવ્યા છે। ગઈકાલે મહેસાણા જિલ્લામાં પણ અન્ય આગેવાનોએ, અલ્પેશ ઠાકોર હોય કે અન્ય આગેવાનોએ પણ જે જે જગ્યાએ સરકારની પરમિશન વિના સભાઓ કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યાં પણ જાહેરનામા ભંગ માટેની કાર્યવાહી કરવામાં આવી છે, એમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે। અમારા માટે પ્રાયોરિટી છે ગુજરાતની શાંતિ અને સલામતી, અને એટલે શાંતિ અને સલામતી ડહોળવાવાળા કોઈ પણ લોકો અને અમે બિલકુલ એની સામે કડકાઈથી જવા માગીએ છીએ। કોઈ પણ માણસ એ પોતાના હક અધિકાર માટે ન્યાયપૂર્ણ પોતાની માગણી માટે જે પ્રકારે કાયદાની મર્યાદામાં રહી અને કંઈ પણ માગણી વગેરે કરી શકે છે, પણ એના કારણે પ્રજાજનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે કે રાજ્યની શાંતિ ડોળાય એવું વાતાવરણ ઊભું થાય એ અમે ચલાવી લેવા માગતા હતા।
सौराष्ट्र तरफ रेल प्रवास में आती 24 सप्टेम्बरे मुसाफरोए हालाकी भोगवी पड़शे। विरमगाम सुरेन्द्रनगर वच्चे बपोरे 12 सांजे 5 सुधी मेगा ब्लॉक जाहिर करवामां आव्यो छे। तेना कारणे कुल 4 ट्रेन रद्द करवामां आवी छे। 6 ट्रेन मोड़ी पड़वाथी कुल 10 ट्रेनना शेड्यूल खोरवाई जशे। आ 10 ट्रेन पैकी अमदावाद सोमनाथ एक्सप्रेस बन्ने तरफथी सुरेन्द्रनगर सुधी जशे, ज्यारे विरमगाम ओखा पेसेन्जर विरमगाम अने सुरेन्द्रनगर वच्चे रद्द रहेशे। पोरबंदर हावड़ा सुपरफास्ट ट्रेन रीशेड्यूल थशे। ओखा हावड़ा लिंक एक्सप्रेस ओखा थी 2.5 कलाक मोड़ी उपड़शे। राजकोट दिल्ली सरायला रोहिल्ला एक्सप्रेस 2 कलाक मोड़ी उपड़शे। अमदावाद ओखा पेसेन्जर अमदावाद थी 4 कलाक मोड़ी उपड़शे। सोमनाथ जबलपुर एक्सप्रेस सोमनाथ थी 1 कलाक मोड़ी उपड़शे। ज्यारे सिकंदराबाद पोरबंदर एक्सप्रेस 2 कलाक विरमगाम उभी रहेशे। અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ આ વર્ષે વધુ જોવા મળી રહ્યો છે। સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો છેલ્લા 22 દિવસના આંકડા મુજબ ડેન્ગ્યુના 282 પોઝિટિવ કેસ, વાયરલ ઇન્ફેક્શનના 5000થી વધુ કેસ, જ્યારે સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ અને પોઝિટિવ કેસો મળીને કુલ 30 કેસો નોંધાયા છે। જોકે અત્યાર સુધીમાં ડેન્ગ્યુથી 2 અને સ્વાઇન ફ્લૂથી 4 દર્દીના મોત પણ થયા છે। તાજેતરમાં પડેલા વરસાદ બાદ ભેજને કારણે શહેરમાં સામાન્ય તાવથી લઈને ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ, ન્યુમોનિયા, એન્કેફલાઇટિસ, પાઇક્રેક્સિયા અને ટાઇફોઇડના નવા કેસ જોવા મળી રહ્યા છે। સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર એમ પ્રભાકરે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુના કેસની સારવાર માટે હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ઊભી કરાઈ છે। વરસાદ પડે અથવા તો ઠંડી વધે તો આના જે વાયરસ છે એ જરા સર્વાઈવ થતા હોય છે। ફરીથી આ ત્રીજો સ્પેલ અમને ગુજરાતમાં વરસાદનો આવ્યો છે, પણ એના લીધે કેસમાં કોઈ વધારો જોવા મળેલ નથી। ડેન્ગ્યુમાં ઓવરઓલ આખા ગુજરાતમાં અને આખા ભારતમાં ગયા વર્ષના કમ્પેરિઝનમાં કેસીસનો વધારો જોવા મળેલ છે, છતાં ગયા વર્ષની કમ્પેરિઝનમાં એનો જે મૃત્યુદર છે એ ખૂબ જ ઓછો જોવા મળેલ છે। સિવિલમાં એવરેજ અમારે 10-12 કેટલા કેસ અમે દાખલ કરીએ છીએ અને ઓવરઓલ ક્યુમ્યુલેટિવ પીરિયડમાં લગભગ 30 જેટલા દર્દીઓ અમારે ત્યાં સારવારમાં છે। નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 10000થી વધુ ગણેશ મૂર્તિઓનું શ્રદ્ધા ઉપરાંત સલામતી સાથે વિસર્જન થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે। દાંડીના દરિયા ઉપરાંત પૂર્ણા નદીના કાંઠે વિસર્જન માટે ખાસ ઓવારા તૈયાર કરાયા છે। સાથોસાથ કુશળ તરવૈયા સહિતની બચાવ ટુકડીઓ બોટમાં તૈનાત રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે। દરિયાકાંઠે પહોંચવા માટે આ 9 રૂટ પોલીસ તંત્ર દ્વારા તૈયાર કરાયા છે, તો તમામ અગ્રણી ગણેશ મંડળોને તેમના વિસર્જનનો સમય અગાઉથી જ નક્કી કરી લેવા કહેવાયું છે, જેથી એક સાથે મોટી મેદની દરિયા કિનારે ઉમટે નહીં ને અકસ્માતની શક્યતા ઘટાડી શકાય। ગણેશ મંડળોના સંકલન આગેવાન કનક બારોટે પણ વહીવટીતંત્ર દ્વારા ગોઠવાયેલી વ્યવસ્થાનું શિસ્તબદ્ધ પાલન કરવા ગણેશ ભક્તોને અપીલ કરી છે। આ શહેરના વિવિધ પોઈન્ટો તેમજ જે નાકા પોઈન્ટ, કોમ્યુનલ પોઈન્ટ અને ઓવારા ઉપર રાખવામાં આવેલા છે અને આ રીતે સમગ્ર વિસર્જનની પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવનાર છે। ઘણા મંડળો વિસર્જન પ્રક્રિયામાં વિસર્જનની જે ડીજેની પરમિશન લેતા નથી। અત્યારે પણ પ્રશાસન દ્વારા એક મેસેજ આપણે આપવા માંગીએ છીએ કે જે પણ વાહનો ડીજે લઈને નીકળવાના પ્રસાદનમાં એ લોકોએ કોઈ પણ સંજોગોમાં એની પ્રક્રિયા પરમિશન લેવાની છે। જે પણ મંડળોને જે વિસર્જન પ્રક્રિયા લેવા પરમિશન લેવાની બાકી હોય એમણે પરમિશન તાત્કાલિક મેળવી લેવી અને સૌ પોતે ડિસિપ્લિનમાં આવી અને સારી રીતે આ ઉત્સવ ઉજવાય એવી સૌને વિનંતી છે। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દલિતો માટે વડોદરામાં જે સ્થળે કામ કરવા સંકલ્પબદ્ધ થયા હતા તે વડોદરા કમાટીબાગ પાસેના સ્થળને સંકલ્પ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે। વર્ષ 1970માં 23 સપ્ટેમ્બરે બાબા સાહેબે આ સ્થળે દલિતો માટે કામ કરવાનો સંકલ્પ કર્યો હતો। આજના દિવસે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી મીણબત્તી પ્રગટાવવામાં આવી હતી। સંકલ્પ ભૂમિમાં બાબા સાહેબના જીવન પર આધારિત ચિત્રો અને તેમના સંદેશનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે એક રેલી કાઢવામાં આવી હતી જેમાં બૌદ્ધ ધર્મી અને દલિતો જોડાયા હતા। સંકલ્પ ભૂમિ ખાતે સૌએ બાબા સાહેબને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી।
किया वो संविधान के प्रथम अंकुरण के रूप में लिया। भारत की राजधानी नई दिल्ली है, लेकिन भारत के संविधान की राजधानी तो संकल्प भूमि सयाजीबाग बड़ोदरा ही है। इसलिए हम कह सकते हैं कि देश की राजधानी दिल्ली से जो संविधान पूरे देश में लागू पड़ता है उसकी शुरुआत इस भूमि से हुई है। इसके लिए इस भूमि का स्थान देश की राजधानी से भी कहीं बड़ा होता है। હવે જોઈએ મહત્વના 10 સમાચારો 3 મિનિટમાં. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ભાજપાના નેતા જય બેનર્જીના વિવાદાસ્પદ નિવેદનને લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાસે માંગી સ્પષ્ટતા. આ પ્રકારના નિવેદનોને કારણે પંચની સ્વાયત્તતા, સ્વતંત્રતા અને નિષ્પક્ષતાની છાપ લોકોની નજરમાં ખરાબ થઈ શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળની સુરક્ષા સમિતિએ પ્રધાનમંત્રીની અમેરિકા યાત્રા પહેલાં અમેરિકાની વિમાન કંપની બોઇંગની સાથે અજબો રૂપિયાના હેલિકોપ્ટર સોદાને આપી મંજૂરી. કંપની પાસેથી 22 અપાચે એટેક હેલિકોપ્ટર અને 15 ચિનુક હેવી લિફ્ટ હેલિકોપ્ટર ખરીદવામાં આવશે. સંરક્ષણ ક્ષેત્ર માટે ઔદ્યોગિક લાયસન્સની મર્યાદા 7 વર્ષથી વધારીને 15 વર્ષ કરાઈ, તેને 18 વર્ષ સુધી કરવા માટે ચાલી રહી છે વિચારણા. લાયસન્સ ધારકની મર્યાદા પૂર્ણ થઈ હોય તેવા કિસ્સામાં ફરી લાયસન્સ માટેની અરજી આપવી પડશે. સેબીએ પીએસીએલ પર ગેરકાયદેસર નાણાં એકઠા કરવા મામલે ફટકાર્યો 7,269 કરોડનો દંડ. પીએસીએલ દ્વારા એક વર્ષથી ઓછા સમયમાં ગેરકાયદેસર 2,723 કરોડની કરાઈ કમાણી. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 49 બેઠકો પર 12 ઓક્ટોબરે યોજાનાર મતદાન માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ. બોમ્બે હાઈકોર્ટે દેશદ્રોહની કલમના ઉપયોગ અંગે રાજ્ય પોલીસને દિશા નિર્દેશ જાહેર કરવા માટેના મહારાષ્ટ્ર સરકારના પરિપત્ર પર લગાવી રોક. કોર્ટે સરકારને પોતાનો પરિપત્ર પરત ખેંચવા કર્યો આદેશ. રાજસ્થાન વિધાનસભાએ સ્પેશિયલ બેકવર્ડ ક્લાસ માટે 5% અને બિન અનામત આર્થિક પછાત વર્ગને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 14% સુધી અનામતની જોગવાઈઓવાળા વિધેયકો કર્યા મંજૂર. આ સાથે રાજસ્થાનમાં અનામતની ટકાવારી 68% પર પહોંચશે. નેપાળમાં નવા સંવિધાન વિરુદ્ધ લોકોનો વિરોધ યથાવત. નેપાળના રાષ્ટ્રપતિએ દેશના પ્રધાનમંત્રીને પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા જણાવ્યું. દેશની 3 મુખ્ય પાર્ટીઓએ મધેશી અને અન્ય સમૂહો સાથે કરી વાતચીત. નાણાં મંત્રાલયે આગામી બજેટ માટે માય ગવર્મેન્ટ .in પર માંગ્યા વિચાર. કર અંગે પારદર્શિતા અને ડુંગળી માટે ફંડ બનાવવા અંગે લોકોએ આપ્યા પોતાના મંતવ્યો. 29 સપ્ટેમ્બરની બેઠક પહેલા નાણામંત્રીએ RBI ગવર્નરની લીધી મુલાકાત. વધુ ખૂબીઓ સાથે રિઝર્વ બેંક બહાર પાડશે રૂપિયા 500 અને રૂપિયા 1,000 દરની ચલણી નોટ. દ્રષ્ટિહીન પણ સ્પર્શીને કરી શકશે ચલણી નોટની ઓળખ. સ્ત્રી ભ્રૂણ હત્યા સામે જાગૃતિ માટે સંવેદનશીલ પ્રશ્નને ભાદરવી પૂર્ણિમાના પાવન પ્રસંગ સાથે જોડી લોક જાગૃતિ લાવવા મહેસાણાથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2011ના 0-6 વર્ષના બાળકોના જાતિ પ્રમાણદરના આધારે મહેસાણા જિલ્લો સમગ્ર દેશમાં સૌથી નીચા જાતિ પ્રમાણદર ધરાવતો જિલ્લો છે, જ્યાં દર 1,000 છોકરાઓએ 760 છોકરીઓની સંખ્યા છે. શ્રી સાર્વજનિક કેળવણી મંડળ અને ઓએનજીસી મહેસાણાના સહિયારા પ્રયાસથી અંબાજી સુધીની બેટી બચાવો બેટી પઢાઓ પદયાત્રા શરૂ થઈ છે. સ્ત્રી પુરુષ સમાનતા અને સ્ત્રી શિક્ષણના હેતુસર આ પદયાત્રા દરમિયાન મહેસાણાથી અંબાજી સુધીના 30 ગામોમાં અને સેવા કેમ્પમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજાશે. ક્રાંતિબેન ત્રિવેદી દ્વારા આયોજિત આ પદયાત્રામાં 50 વિદ્યાર્થીઓ અને 4 અધ્યાપક જોડાયા છે. જાગૃત કરવા અને સ્ત્રી ભ્રૂણ હત્યાની અટકાયત થાય એવા ઉમદા હેતુથી 50 વિદ્યાર્થીઓ સાથે અમે આ પદયાત્રા કરવાના છીએ.
मुंबई शेरबजार सेंसेक्स आज सप्ताह तीजा दिवसे 171 अंक वधारा साथ 25,823 पर बंद रह्यो हतो। नेशनल स्टॉक एक्सचेंज निफ्टी 34 अंक वधारा साथ 7,864 अंक पर बंद रह्यो हतो। बॉम्बे स्टॉक एक्सचेंज बीएससी 30 शेरों पर आधारित सेंसेक्स सवारे 125 अंकों घटाड़ा साथ 25,526 पर खुल्यो हतो अने बंद 171 अंक वधारा साथ थयो छे। डॉलर सामे रुपयो आज 19 पैसा तूटीने प्रति डॉलर 66 रुपया 7 पैसा नी सपाटीए पहुंच्यो छे। तो आ साथे जा बुलेटिन समाप्त करीए छीए। नमस्कार।